યાત્રાનો પંદરમો દિવસ ત્રેવીસમી જૂન બે હજાર સાત દિવ્ય કૈલાસ અને પવિત્ર માનસરોવરની નિશ્રામાં અહીંથી હંમેશા બે ટુકડી પડે છે એક ટુકડી જાય કૈલાસ પરિક્રમા પર અને એક માનસરોવરની પરિક્રમા પર ત્રણ દિવસ પછી બધા પાછા મળે કૈલાસવાળા માનસરોવર અને માનસરોવરવાળા કૈલાસે જાય અહીં બે ટુકડીના બે એલ બી નિમાય છે અમારે પહેલાં માનસરોવર જવાનું નક્કી થયું અમારા એલો ગિરીશ મહેતા થયા એલો એટલે એકચ્યુલી લીડર જે અમારા સારા મિત્ર પણ છે હવે તે અમને લીડ કરશે અને ટેલ સંજયને બનાવ્યો આમ આખી ટ્રીપ મેનેજ થશે સવારે નવ વાગે નાસ્તો કર્યો અને અમે બે ગ્રુપમાં ડિવાઈડ થઈ ગયા અમારા માટે એક બસ અને ચાર ક્રુઝર તૈયાર જ હતી શિવજીનું રટણ કરતા અમે અદમ્ય ઉત્સાહથી અમે માનસરોવર જવા નીકળ્યા રસ્તામાં પહેલાં રાક્ષસતાલ એટલે રાવણતાલ આવે છે કહે છે ત્યાંથી જ સૌ પ્રથમ કૈલાસના પણ દર્શન થાય છે રાવણતાલ એ બસો પચીસ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં આવેલું અને ચોર્યાશી ફૂટ ઊંડું વિશાળ સરોવર છે રાવણે અહીં જ શંકર ભગવાનની તપશ્ચર્યા કરી હતી રાવણની શિવભક્તિ તો જગજાહેર છે અને અતુલ્ય છે રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્ર ભારત અને વિદેશના અનેક ગાયકોએ કમ્પોઝ કરીને ગાયું છે શિવનું અદ્ભુત વર્ણન એ સ્તોત્રમાં કરવામાં આવ્યું છે જલપ્રવાહ જેવી જટા નૃત્ય સાથે ધ્રુજતી ધરતી એમના ડમરૂના નાદ અને ગળામાં વીંટળાયેલા ભુજંગની વાત જો શિવ તાંડવ સાંભળીએ તો શિવની મૂર્તિ મનમાં તાદ્રશ્ય થાય અહીં રાવણે તપશ્ચર્યા કરી હોવાથી ખુદ શંકર ભગવાને આ સરોવરને નામ આપ્યું છે રાવણતાલ આમ તો હિન્દુ ધર્મનું સૌથી મોટું અને પવિત્ર યાત્રાધામ એ માનસરોવર અને કૈલાસ પર્વત પણ આવ્યું ચીનમાં એ એક જુદી જ વાત છે ચીનમાં હવે પછી આ યાત્રા સ્થળે કેટલું જવું સુરક્ષિત ગણાય અને યોગ્ય ગણાય એ જાણવા જેવી વાત છે ઈશ્વર ઈચ્છા બીજું તો શું રાવણતાલ ખૂબ જ અદ્ભુત છે સમુદ્ર જેવા હિલોળા લેતું પાણી અને પર્વતોના પ્રતિબિંબ પાડતું આ એક પવિત્ર સરોવર છે પણ અહીંના લોકોની માન્યતા અનુસાર તેના પાણીનું આચમન કરવું વર્જ્ય છે જો ભૂલે ચૂકે પાણીનો સ્પર્શ પણ થઈ ગયો હોય તમારી ગાડી બગડી જાય કે પંક્ચર પડી જાય મારે કોઈ પણ હિસાબે રાવણતાલનું પાણી લેવું જ હતું હું વિચારમાં જ હતી અને અમે જેવા થોડા આગળ ગયા ત્યાં એકદમ કિનારો દેખાયો અમારી ગાડીથી ફક્ત દસ ફૂટ દૂર ત્યાં અમારી ગાડી બગડી કેવા નસીબદાર આમ પણ મને ખૂબ જ ઈચ્છા હતી કે રાવણતાલનું પાણીનું આચમન કરવું વિશ્વનો સૌથી મોટો શિવભક્ત રાવણ અને તેનું જ આ તળાવ અને આવો મોકો આ જીવનમાં ફરી ક્યારે મળવાનો જે રાવણને શિવજીએ પોતાના ચરણમાં સ્થાન આપ્યું છે તેના તળાવનું પાણી આ લોકો અપવિત્ર કેમ માને છે મારા મનમાં આવા સવાલો થતા જ રહ્યા એટલે છેવટે મેં મારી ઈચ્છા પૂરી કરી જ નીચે ઉતરી એ સરોવરનું પાણી માથે ચડાવી આચમન લઈને પીધું અને નવાઈની વાત એ છે કે મેં જેવું આચમન કર્યું ત્યાં સુધીમાં ગાડી પણ રિપેર થઈ ગઈ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ નાનો તફાવત છે જે રાવણને આપણે રાક્ષસ કહીએ છે એ વિદ્વાન અને શિવભક્ત પણ હતો એણે ભૂલ કરી છે પરંતુ સાથે સાથે એની ભક્તિ અને એના સત્કર્મોનો હિસાબ એ રીતે બરાબર થયો કે એનું મૃત્યુ સ્વયં ઈશ્વરના હાથે થયું સ્વયં શિવ એને દર્શન આપે વરદાન આપે અને એ શિવ તાંડવ જેવી અદ્ભુત રચના કરી શકે મેં મનોમન રાવણ જેવી શિવભક્તિની કામના કરી અને અંતે માનસરોવર છેવટે અમે પહોંચ્યા અલૌકિક અતુલ્ય અગમ્ય અવર્ણનીય અને અતિ અદ્ભુત એવા માનસરોવર પર તમે સ્વર્ગના અંદરના કોઈ સરોવરની કલ્પના કરી છે ખરી તમે કાચ જેવા નિર્મળ એવા રમણીય સરોવરને જોયું છે પોતાની ભીતરમાં દિવ્ય રંગો ઉત્પન્ન કરતું અને પવિત્ર અનુભૂતિ કરાવતું એ સરોવર મેં મારી નરી આંખે જોયું છે માન્યમાં નથી આવતું હું માનસરોવરને જોઈ જ રહી હતી ચારે બાજુ પર્વતો અને તેની વચ્ચે પવિત્ર એવું સ્વયં શ્રી નટરાજનું રહેઠાણ કૈલાસ હું સાક્ષાત જોતી રહી હતી કૈલાસને જોતાની સાથે જ આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઈ અને કોઈક અવલૌકિક સ્પંદનનો અનુભવ થવા લાગ્યો મારી એક તરફ હતું માનસરોવર કે જેના રંગો બદલાઈ રહ્યા છે થોડા થોડા સમયે અને ઉપર રહેલા વાદળોના અલગ અલગ આકારોના સુંદર પ્રતિબિંબ પણ તેમાં દેખાય છે અને તેની પાછળ એક દિવ્ય પ્રતિમા જેવો ઊભો છે કૈલાસ આ દ્રશ્યને અમે આંખોમાં ભરતા મનમોહક વાતાવરણને માણી રહ્યા શું અનુભવ પ્રભુ જો તું સ્વર્ગ શું છે એમ પૂછે તો બસ કહું અહીં જ આ જ સ્થળે તું તારું ઠેકાણું પૂછે તો કહું કે ધામ તારું આ સ્થળે અહીં પવન ખૂબ જ છે બધા ડૂબકી લગાવવા માટે તૈયાર થઈને કિનારે પહોંચ્યા અમે જોયું તો એક વડીલ નહીં રહ્યા છે ત્યાં હું સંજયને ઉમેશ હાથ પકડીને અંદર ગયા કારણ કે બહાર ખૂબ જ કાદવ છે તેમાં ઘૂંટણ સુધીના પગ ખૂપી જાય છે અમે સરોવરમાં અંદર ગયા ત્યાં જઈ શ્રી શિવને કૈલાસને માનસને સૌ દેવી દેવતાઓને જળ અર્પણ કરી દિવ્ય સ્નાન કર્યું મેં ઊભા ઉભા જ ફ્રી ફોલની જેમ પાણીમાં ઝંપલાવ્યું અહીં એક વાતની નોંધ લેવી કૈલાસની નજીક માનસરોવરના પાણીમાં એકદમ જ ડૂબકી ના લગાવવી ઘણા લોકોને આમ કરવાથી તબિયત અચાનક ખરાબ થઈ જાય છે મારી વાત કહું તો હું શિવની નજીક હોઉં તો મને કોઈ જ બીક લાગતી નથી હું મનોમન એમ જ કહેતી હોઉં છું તે સાચવી લેશે મારા રોમે રોમ પુલકિત આનંદિત ધન્ય થઈ ઉઠ્યા માનસ અને કૈલાસના સતત જુદા જુદા રંગો બદલાયા જ કરે છે થાય છે કે બસ બેસીને આ દ્રશ્ય જોયા જ કરીએ કોઈવાર કેસરી કિરણો નીકળે તો કોઈકવાર વાદળી તો કોઈવાર જમીનમાંથી દિવ્ય પ્રકાશના દર્શન થાય ખૂબ જ રોમાંચકારી અનુભવ છે આ સાંજે આશરે સાડા સાતની આસપાસ જાણે કૈલાસની જગ્યાએ વાદળોમાંથી અતિ દિવ્ય પ્રકાશ પૃથ્વી પર રેલાતો હોય તેવું જોવા મળ્યું વચ્ચે વચ્ચે ઝરમર વરસાદ પણ પડે છે જો સ્વર્ગ કદાચ સ્વપ્નમાં જોયું પણ હશે તો પણ આનાથી વધારે સુંદર નહીં હોય એક સાંજમાં કૈલાસ અને માનસના આટલા વિવિધ રૂપો જોઈ ચકિત થઈ ગયા રાતના જે દ્રશ્ય હતું તે તો કોઈક નસીબદારને જ જોવા મળે આખું આકાશ ટમટમતા તારલાઓથી શોભી રહ્યું હતું અને તેની શોભામાં વધારો કરી રહ્યો હતો અર્ધચંદ્ર તેની ચાંદનીમાં રૂપેરી કૈલાસ અને કૈલાસમાંથી નીકળતા દિવ્ય ચમકતા કિરણો ખૂબ ઠંડી પણ છે અને દૂર સુધી ક્યાંય લાઇટ પણ નથી ફક્ત ચંદ્ર તારા કૈલાસ અને માનસરોવર આજ મારી નજર સામે દેખાઈ રહ્યા છે સદેહે માનસરોવરની સામે બેઠી છું શિવને મારી આસપાસ અનુભવી શકું છું મનમાં ક્યાંક શિવનો આભાર માનું છું કારણ કે એમણે જ આ પ્રવાસ મારા માટે શક્ય અને સહ્ય બનાવ્યો છે મારા પરમ પિતાને પ્રણામ કરી આંખો મીચું છું ત્યારે એક અજબ શાંતિનો અને સંતોષનો અનુભવ થાય છે આજની વાત પ્રદક્ષિણા માનસરોવરની પરિક્રમાનું શાસ્ત્રોમાં ખૂબ મહત્વ દર્શાયું છે એક પરિક્રમા કરવાથી એક જન્મના અને દસ પરિક્રમા કરવાથી એક યુગના પાપોનો નાશ થાય છે અને એકસો આઠ પરિક્રમા કરવાથી જન્મ મરણમાંથી મુક્તિ મળે છે